नमस्ते बाळ मित्रों, धोरण चार विषय गणित गमत। तो गणित गमत नु प्रकरण त्रण भोपाल नो प्रवास आपणे जोता हता। ए प्रवास ने साथे साथे आपणे पण भोपाल नो प्रवास करता हता। तो चलो हवे दरेक विद्यार्थी मित्रों ने भूख लागी हशे, तो हवे आपणे त्रीजा चेप्टर मां शुं जोवानुं छे, भोजन नो समय। तो दरेक विद्यार्थी मित्रों पाठ्यपुस्तक मां पेज नंबर 30 खोलशे अने जोशे भोजन नो समय। दरेक विद्यार्थी मित्र ने हवे भूख लागी हशे ने, भोपाल ना प्रवास मां जवानुं होय, आपणे गमे त्यारे प्रवास मां जवानुं होय तो रस्ता मां आपणने भूख लागे, तो आ શાળાના બાળકો છે એમને પણ હવે ભૂખ લાગેલી છે। તો જોઈએ આપણે તે ભોજનમાં શું શું લે છે। ભોજનનો સમય, બાળકો ભૂખ્યા થયા હતા એટલે બધાએ પોતાના નાસ્તાનો ડબ્બો ખોલ્યો। બસમાં બિસ્કિટ, નારંગી અને કેળા બધાને વહેંચવામાં આવ્યા। જોશો કે છે કે બાળકો છે જે વિદ્યાર્થીઓ છે એ ભૂખ્યા થયા હતા, એમને ભૂખ લાગી હતી એટલે શું કર્યું, તો કે બધાએ પોતપોતાનો નાસ્તાનો ડબ્બો ખોલ્યો અને બસમાં બિસ્કિટ, નારંગી અને કેળા બધાને વહેંચવામાં આવ્યું। દરેક બાળકને એક નારંગી, એક કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવ્યા। જોજો દરેક બાળકને, કુલ કેટલા બાળકો હતા વિદ્યાર્થી મિત્રો, 210 બાળકો હતા, એમાં 210 બાળકોને એક નારંગી, એક કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવ્યા। બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા, પરંતુ 38 બાળકો એવા હતા કે જેમણે કેળા ન લીધા। જો અહીંયા આપણને કીધું છે કે બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા, પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા। તો કુલ કેટલા નારંગી, બિસ્કિટ અને કેળાની વેચણી થઈ હશે, આપણને સવાલ પૂછ્યો છે। કે બધાને એક નારંગી, એક કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવ્યા, એમાંથી બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લઈ લીધા, પણ 210 માંથી 38 બાળકો એવા હતા કે જેમણે કેળું ન લીધું। તો કુલ કેટલા નારંગી, બિસ્કિટ અને કેળાની વહેંચણી થઈ હશે। તો સરસ, તો દાખલો છે એ આપણે પાકી બુકમાં ગણવાનો છે। તો ચાલો જોઈએ આપણે પાકી બુકમાં દાખલાની ગણતરી કરીએ। પાકી બુકમાં આપણે દાખલાની ગણતરી કરીએ। ચાલો આવી રીતે તમારે શું કરવાનું, હજે આપણે તમે પાકી બુકમાં આ ચેપ્ટર લખવાની શરૂઆત કરી નહીં હોય તો ઉપર લખવાનું પ્રકરણ 3 ભોપાલનો પ્રવાસ, પછી લખવાનું પેજ નંબર 30, કારણ કે આ રકમ છે, આ દાખલો છે કેટલા પેજ નંબર ઉપર છે, પેજ નંબર 30 ઉપર, પછી રકમ લખવાની। અત્યારે તમારે લખવાનું નથી, હું કહું ત્યારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, અત્યારે ખાલી હું જે રીતે સમજાવું એ તમારે સમજવાનું છે। તો કુલ કેટલા નારંગી, બિસ્કિટ અને કેળાની વેચણી થઈ હશે, તો પહેલા તો આપણે લખવાનું કુલ બાળકો બરાબર 210। કુલ કેટલા બાળકો હતા વિદ્યાર્થી મિત્રો, 210 બાળકો હતા, બધાને એક નારંગી આપવામાં આવી, તો પેલું શું હતું, નારંગી હતી, તો પેલા લખવાનું નારંગી। હવે બધાને એક નારંગી આપવામાં આવી એટલે 210 × 1 = 210। તો નારંગીની વેચણી કેટલી થઈ હશે, 210। ત્યાર પછી બીજું શું છે, બિસ્કિટ, તો લખવાનું બિસ્કિટ। હવે બિસ્કિટ દરેક બાળકને કેટલા આપવામાં આવ્યા હતા, 5 બિસ્કિટ આપવામાં આવ્યા હતા, તો 210 × 5 = ખાલી જગ્યા કરવાની, પછી આપણે નીચે ગુણાકાર કરવાનું, 210 શું હતા, બાળકો હતા, અને એને ગુણ્યા 5 શું હતા, તો કે બિસ્કિટ, દરેક બાળકને 5 બિસ્કિટ આપવામાં આવ્યા હતા, તો ગુણાકાર કરવાનો, 5 × 0 એટલે 0, 5 × 1 5 × 1 = 5, 5 × 2 5 × 2 = 10। તો કુલ કેટલા બિસ્કિટ આપ્યા હશે, કુલ બિસ્કિટની વહેંચણી કેટલા બિસ્કિટની થઈ હશે, 1050। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। હવે હતા કેળા, તો લખવાનું કેળા, હવે કેળા
तो जो 210 विद्यार्थीओ हता एमांथी आपणे एवुं कीधुं हतुं के 38 बाळकोए केळा न खाधा, तो 210 माथी शुं करवाना 38 बाद करवाना, तो 210 माइनस 38, 0 માંથી 8 બાદ થાય વિદ્યાર્થી મિત્રો, ના થાય તો શું કરવાનું, 10 કો લેવાનું, અહીં 10 લખવાનું, અહીંયા ઓછા થઈ ગયા એટલે અહીંયા આવે 0. હવે 10 માંથી 8 જાય તો કેટલા વધે, 2 વધે, 0 માંથી 3 બાદ થાય વિદ્યાર્થી મિત્રો, ના થાય તો શું કરવાનું, ફરી પાછો 10 કો લેવાનું, અહીંયા 10 કો લીધો એટલે અહીંયા ઓછા થઈ જાય, 2 માંથી 1 ઓછો થાય એટલે 1, 10 માંથી 3 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો, સરસ 7 વધે, ને 1 માંથી અહીં કાંઈ નથી એટલે શું હોય, 0, 1 માંથી 0 જાય તો 1, તો કેટલા કેળાની વહેંચણી થઈ હશે, 172 કેળાની, કેટલા કેળાની વહેંચણી થઈ હશે વિદ્યાર્થી મિત્રો, 172 કેળાની વહેંચણી થઈ હશે, તો અહીં એરો કરી અને જવાબ લખવાનો, તો કુલ નારંગી કેટલી હતી, 210, 210 નારંગી, અલ્પવિરામ 1050 બિસ્કિટ, અને કેળા કેટલા હતા વિદ્યાર્થી મિત્રો, 172 કેળાની વહેંચણી થઈ હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે દાખલો ગણવાનો છે એ, સરસ. તો ચાલો લઈ લો આ પેજ નો સ્ક્રીનશોટ સરસ મજાનો, પછી તમારે આવી રીતે પાકી બુકમાં નવા પેજ થી નવું પ્રકરણ શરૂ કરી અને આ દાખલો ગણી નાખવાનો છે. સરસ, ચાલો લેવાઈ ગયો હશે સ્ક્રીનશોટ. ત્યાર પછી હવે આગળ જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાં. મંજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા. જો મંજીત અને ભાનુ એ બે બાળકોએ શું કર્યું, તો કે પોતાનું ખાવાનું હતું એ ઝડપથી ખાઈ ગયા અને એ પૂરું કરી દીધું, અને પછી સમય પસાર કરવા માટે, સમય કાઢવા માટે એમણે શું કર્યું, તો કે બંને છે એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા. મંજીત કહે, 100 અને 150 ની બરોબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. મંજીત શું કહે છે કે 100 અને 150 ની બરોબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. ભાનુ કહે, 120, તો ના, 130, ના, તે 125 છે. 100 અને 150 ની બરોબર વચ્ચે આવતી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો, 125 છે. મંજીત કહે, સાચું, હવે તું પૂછ. મંજીત શું કહે છે કે તારો જવાબ સાચો છે, હવે તું મને પૂછ. બીજા બાળકો પણ તેમાં જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગ્યા. જો મંજીત અને ભાનુ ઉખાણા પૂછતા હતા તો બીજા બાળકો પણ પછી તેમની સાથે જોડાણા અને તેઓ પણ એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા. જોઈએ આપણે અહીંયા આપણને ઉખાણા આપેલા છે, ક કરીને, મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી, મારી પાસે 3 વધી તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી. જો શું પૂછ્યું ઉખાણું, પેલું કે મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી, 4 મિત્રો 4 ચોકલેટ, ચોકે ચોકે 16, પછી શું કહે છે કે મારી પાસે કેટલી ચોકલેટ વધી, 3 ચોકલેટ વધી, તો 16 માં બીજા કેટલા ઉમેરવાના, 3 ઉમેરવાના, એટલે 17, 18 અને 19, તો એમની પાસે કુલ કેટલી ચોકલેટ થાય, 19, તો લખો અહીં 19 ચોકલેટ. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જોઈએ બીજું, ખ, 3, 5 અને 7 ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો.
357 537 આ ઉપરાંત બીજી આ બે સંખ્યા આપણને આપેલી છે 3 5 અને 7 આ ત્રણ અંકનો ઉપયોગ કરી અને આ બે સંખ્યા આપણને આપેલી છે બીજી સંખ્યા આપણે બનાવવાની છે તો ચાલો હું તમને શીખવાડું પહેલા તો આપણે 3 ને ધ્યાનમાં લેવાના 3 લખવાના 3 પછી 5 અને 7 એ સંખ્યા આપણને આપેલી છે હવે શું કરવાનું 7 ને આગળ લઈ લેવાના અને 5 ને પાછળ જવા દેવાના सात ने आगळ लीधा अने पांच ने पाछळ जवा देना एक संख्या बनी गई 375 त्यार पछी आने आडा ओळी करी नाखी एक संख्या आपणने आपेली छे त्यार पछी पांच ने ध्यान में लेवाना पांच सात अने त्रण पांच सात अने त्रण आ बीजी संख्या हवे आप छेल्ला बे ने आडा ओळा करना पांच ना पांच रहेवा देवाना छेल्ली बे संख्या आडा ओळी करवानी त्रण आगळ लेवाना सात पाछळ जवा देना तो जो ए संख्या आपणने आपेली छे आपेली छे सरस હવે આપણે સાત ને ધ્યાનમાં સાત ને આગળ લખવાના સાત ત્રણ પાંચ સાત ત્રણ પાંચ પછી સાત ના સાત આગળ લખવાના આ છેલ્લી બે સંખ્યા છે આડા ઓળી કરી નાખવાની પાંચ પાછળ છે તો એને પેલા લઈ લેવાના અને ત્રણ આગળ છે તો એને પાછળ જવા દેવાના તો આ બીજી ચાર સંખ્યા છે એ બની ગઈ ત્રણ સાત અને પાંચ નો ઉપયોગ કરીને તો આ ત્રણ અંક નો ઉપયોગ કરીને કુલ કેટલી સંખ્યા બની વિદ્યાર્થી મિત્રો ચાર આપણે બનાવી અને બે તો આપણને આપેલી જ છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો સરસ ત્યાર પછી જોઈએ આપણે ત્રીજું ઉખાણું ગ એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય તે સંખ્યા કઈ હવે આપણને એમ કહે છે કે એવી કઈ સંખ્યા છે કે જેમાં 8 ઉમેરીએ તો તે બમણી થઈ જાય તો કે 8 8 છે એમાં આપણે બીજા 8 ઉમેરીએ તો એ બમણા થઈ ગયા 8 ને 8 100 તો એવી કઈ સંખ્યા છે તો કે 8 છે 8 માં હું બીજા 8 ઉમેરો એટલે એ બમણા થઈ જાય 8 ને 8 16 થઈ જાય એ બમણા થઈ ગયા કહેવાય સરસ તો ત્રીજી કઈ સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો 8 ત્યાર પછી જોઈએ આપણે આગળ આપણને ચોથું ઉખાણું આપેલું છે એવી સંખ્યા કઈ જેનો 2 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50 ની વચ્ચે હોય શું કહે છે એવી કઈ સંખ્યા છે કે જેનો 2 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને જે 25 અને 50 ની વચ્ચે હોય તો એવી કઈ સંખ્યા હશે તો કે વિચારીએ તો કે 3 2 વડે ભાગાકાર થઈ શકે 3 વડે પણ ભાગાકાર થઈ શકે અને 5 વડે પણ ભાગાકાર થઈ શકે એવી સંખ્યા આપણે ગોતવાની છે તો એવી સંખ્યા કઈ હોય તો કે 30 હું 30 લઉં જો 30 નો 2 વડે ભાગાકાર કરું 30 ભાગ્યા 2 2 એકા 2 3 માંથી 2 જાય તો 1 વધે ઉપરથી ઉતરે 0 2 5 10 તો જુઓ 2 વડે ભાગાકાર થઈ શક્યો તો આ 1 સાચું આ 30 હવે એને જોઈએ કે 3 વડે ભાગાકાર થઈ શકે છે તો કે 30 ભાગ્યા 3 3 એ દાન 30 થઈ જાય ખ્યાલ આવી ગયો તો એમનો 30 વડે પણ ભાગાકાર થઈ શકે છે ત્યાર પછી 5 વડે તો 30 ભાગ્યા કેટલા કરવાના 5 તો કે 5 6 કેટલા થાય 30 0 માંથી 0 થાય જો 0 3 માંથી 3 જાય તો 0 તો 30 સંખ્યા એવી છે જેનો 3 2 અને 5 વડે ભાગાકાર થઈ શકે છે અને જો એ સંખ્યા છે 25 અને 50 ની વચ્ચેની છે ને 25 અને 50 ની વચ્ચે આવે છે સંખ્યા તો એ ચોથું ઉખાણું છે એનો જવાબ શું હશે 30 લખી નાખો ત્યાં 30 ત્યાર પછી પાંચમું ઉખાણું છે એક નાની કીડી 1 મિનિટમાં 3 સેમી ચડે છે અને 2 સેમી પાછી લપસે છે એક કીડી છે એ 1 મિનિટમાં 3 સેમી ચડે અને 2 સેમી લપસે છે તો તેને 2 સેમી ચડવામાં કેટલો સમય લાગશે જો 1 મિનિટમાં એ 3 સેમી ચડે અને 2 સેમી લપસી જાય એટલે 1 મિનિટમાં એ 1 સેમી ચડી કહેવાય તો બીજી મિનિટમાં એ બીજી સેમી ચડે તો એને 2 સેમી ચડવા માટે કેટલો સમય લાગે 2 મિનિટ તો લખી નાખો ત્યાં 2 મિનિટ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો સરસ આવા સહેલા ઉખાણા તમને પણ આવડી જાય ને વિદ્યાર્થી મિત્રો સરસ તો આપણે અહીં આજનો આપણો લેક્ચર અહીં પૂર્ણ કરીએ હવે પછી આપણે હોળી વિશે જોઈશું હોળી આપણે લેવાની છે આ કીધું છે ને કે આપણે કઈ હોળી લઈએ તો હવે આપણે જુદા જુદા પ્રકારની હોળીઓ
જોવાની છે. તો હવે પછી આપણે નવા લેક્ચરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. આ લેક્ચરમાં મેં તમને જે દાખલો ગણવાનો કીધો પાકી બુકમાં એ ગણી નાખવાનો છે, અને મેં તમને જે ઉખાણાના જવાબ લખાવ્યા ચોપડીમાં એ તમારે ખાલી ચોપડીમાં જ લખવાના છે.